अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर આપણે બહુ જ એક અગત્યનો પોઈન્ટ જોવા માંગીએ છીએ અને એ અગત્યનો પોઈન્ટ છે રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન વિશે તો હવે પહેલાં આપણે એની થિયરી જોઈએ કે રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન એટલે શું અને ત્યાર પછી એના આપણે પ્રોગ્રામ જોઈએ તો આપણે પહેલાં થિયરી જોઈએ તો રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન વિશેની થિયરી જોઈએ એની માટે આપણે એક વેબસાઇટ જોઈએ આ મારી વેબસાઇટ છે અભ્યાસી ડોટ કોમ અને અભ્યાસી ડોટ કોમની અંદર તમે જોયું હશે કે આ રીતનું એક ઉપર કંપની નેમ અને હેડિંગ છે ત્યાર પછી અહીંયા એક નેવિગેશન બાર છે અને અહીંયા આ રીતના બધા અલગ અલગ બોક્સિસ લીધેલા છે તો હવે આ બોક્સિસને જો આપણે નાનું કરીએ જો કે મારી અત્યારે જે વેબસાઇટ ચાલુ છે હું જ્યારે રેકોર્ડ કરી રહ્યો છે ત્યારે આ વેબસાઇટ મૂકેલી છે અને આ વેબસાઇટ અત્યારે રિસ્પોન્સિવ ડિઝાઇનમાં નથી અને એના માટે શું થાય છે કે જો તમે આને નાનું કરશો તો ઓટોમેટિકલી અહીંયા સ્ક્રોલ બાર છે એ સ્ક્રોલ બાર આવી જાય છે પણ આ બોક્સ આમ નીચે નથી ઉતરી જતા હવે આ જ વેબસાઈટને આપણે મોબાઈલ પર જોતા હોઈએ કે ટેબ પર જોતા હોય ત્યારે આ સેમ રીતે તમને નહીં દેખાય તો એ વસ્તુ કરવા માટે આ રેસ્પોન્સિવ વેબ ડિઝાઇન વપરાય છે અને એની માટે આપણે જો એક્ઝામ્પલ જોઈએ તો આ એક વેબસાઇટનું એક એક્ઝામ્પલ લીધેલું છે કે આ રીતે બધા અલગ અલગ પ્રકારના મોનિટર છે કે જેની અંદર જો આ મોટું કોમ્પ્યુટર હોય તો એમાં આ રીતના દેખાય એનાથી નાનું કોમ્પ્યુટર લેપટોપ વગેરે હોય તો એમાં આ રીતના દેખાય ટેબ જો હોય તો ટેબમાં આળા અને ઊભા બંને ટેબમાં આ રીતે દેખાય અને મોબાઈલની અંદર પણ આ રીતના દેખાય કે આપણે ઊભો મોબાઈલમાં જોઈએ કે આડા મોબાઈલમાં જોઈએ આપણને બધામાં આખી વેબસાઇટ એક સરખી દેખાવવી જોઈએ આ બધા અલગ અલગ સાઇઝના સ્ક્રીન હોય છે જેમ કે આ જે મોટું ટીવી હોય કે મોટું કોમ્પ્યુટર હોય તો એની સ્ક્રીન ઘણી મોટી હોઈ શકે જેમ કે પચીસ ઇંચ કે ત્રીસ ઇંચની સ્ક્રીન હોઈ શકે જ્યારે કે લેપટોપની છે એ લગભગ સત્તર ઇંચની સ્ક્રીન હોઈ શકે જ્યારે મોબાઈલની છે એ પાંચ ઇંચની સ્ક્રીન હોઈ શકે અને ટેબ વગેરે છે એની સાત કે દસ ઇંચની સ્ક્રીન હોઈ શકે તો બધી અલગ અલગ સ્ક્રીનની ઉપર એક જ સરખી પ્રકારની વેબસાઇટ દેખાય એવા બનાવવાને આપણે રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન કહીએ છીએ તો એની માટે આપણે શું યુઝ કરીએ છીએ બોક્સ મોડેલ યુઝ કરીએ છીએ હવે આ બોક્સ મોડેલનું એક એક્ઝામ્પલ અહીંયા લીધેલું છે ધારો કે આપણે મોટું મોનિટર હોય તો એની ઉપર જે આપણું કંપનીનું નેમ લોગો વગેરે છે એને આપણે આ રીતના બોક્સથી ગણીએ ધારો કે નેવિગેશન બહારને આપણે આ રીતનું એક બોક્સ ગણીએ અને અહીંયા ધારો કે આ ત્રણ નાના નાના બોક્સ આપણે લીધેલા જોવા મળે છે જે કન્ટેન્ટ માટે છે હવે ધારો કે ટેબમાં જતા હોય તો આપણે ટેબની અંદર શું કરીએ છીએ તો કે આ જે ત્રીજું છે એને નીચે લઈ લઈએ છીએ અને આને થોડા થોડા નાના કરી દઈએ છીએ તો આ રીતનું આપણે કરીએ નેવિગેશન પણ આપણે વચ્ચે લઈ શકીએ તો એ રીતના પણ આપણે કરી શકીએ કે આ બોક્સ જે છે એ અહીંથી અહીં ખસી જવું જોઈએ જો ટેબની અંદર હોય તો અને મોબાઈલની અંદર હોય તો પછી એ આખું મેનુ છે એકદમ નાનું થઈને એ ખૂણામાં જતું રહેવું જોઈએ વચ્ચે આપણું હેડિંગ આવી જવું જોઈએ અને આજે એક એક આઈટમ છે એ આઈટમ આવી રીતે બે કે ત્રણ કોલમની અંદર નહીં પણ એક જ કોલમની અંદર આ રીતે આપણે દેખાવું જોઈએ આમ લાંબો એવું આપણે કંઈક કરી શકીએ તો આ રીતના બધા અલગ અલગ બોક્સ મોડેલની અંદર આપણે ગોઠવીએ તો એને આપણે રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન કહે છે હવે એની અંદર ખાસ કરીને આ ત્રણ સાઈઝ આપણે વધારે લઈએ છીએ જો તમે ચાહો તો બધી જ અલગ અલગ સાઇઝ માટે એની પ્રોગ્રામિંગ કરી શકો પણ એ પ્રોગ્રામિંગ ઘણું હાર્ડ પડે છે એટલા માટે મિનિમમ ત્રણનું પ્રોગ્રામિંગ કરવાની જરૂર પડે છે જેની અંદર આપણે મોટી સ્ક્રીન ત્યાર પછી ટેબ માટેની એક નાની સ્ક્રીન એકદમ નાની સ્ક્રીન મોબાઈલ માટેની એવી રીતે ત્રણ ડિઝાઇન આપણે બનાવવાની રહે છે તો આને આપણે ડિસ્કસ કરીએ કે એ રિસ્પોન્સિવ ડિઝાઇન કરવા માટે આપણે કેટલી વસ્તુ કરવાની જરૂર રહે છે તો જે પહેલી બાબત કરવાની રહે છે અને એ છે કે આપણે યુનિટ એના જે વાપરીએ છીએ તે કઈ રીતે વાપરીશું હવે આની અંદર મેં એક એક્ઝામ્પલ લીધેલું છે જેની અંદર તમે જોશો કે અહીંયા સ્ટેટિક યુનિટ બતાવવામાં આવ્યું છે કે સ્ટેટિક યુનિટનો મતલબ થાય છે કે આપણે જો પિક્સેલથી કે પોઈન્ટથી લીધું હશે ધારો કે એઇટ હંડ્રેડ પિક્સેલની આપણે વેબસાઇટ બનાવી છે તો એ મોટા મોનિટરની અંદર બરોબર દેખાશે પણ મોબાઈલમાં જશે તો આવી રીતે બહાર નીકળી જશે અને એ નહીં બરોબર દેખાય આપણે અને એટલા માટે આપણે પિક્સેલ યુનિટ નહીં વધારે વાપરીએ પણ એને બદલે પર્સન્ટેજ યુનિટ છે એ વધારે આપણે વાપરીશું કેમ કારણ કે જો આપણે રિસ્પોન્સિવ બનાવવું હોય તો આપણે હંડ્રેડ પર્સન્ટ લખ્યું હોય તો એ ઓટોમેટિકલી ચેક કરી લેશે કે આપણી જે સ્ક્રીન સાઇઝ છે એ શું છે અને એના પ્રમાણે હન્ડ્રેડ પર્સન્ટ એ ગોઠવી દેશે અથવા એનું ફિફ્ટી પર્સન્ટ ગોઠવી દેશે એટલા માટે તમે જોશો કે પર્સન્ટેજ વાપરવું વધારે સારું છે એ અહીંયાથી આપણને જોવા મળે છે આપણે જ્યારે યુનિટ વાપરતા હોય ત્યારે આપણે એક બાબત યાદ રાખવાની રહેશે કે આપણે પર્સન્ટેજ વાપરીએ તો આ પહેલી બાબત થઈ ત્યાર પછી આપણે જો બીજી બાબત જોઈએ તો એ બીજી બાબત આપણે ફ્લો જોવાની જરૂર હશે કે આપણે આઈટમ છે ફ્લોમાં હોવી જોઈએ એટલે ધારો કે એવું બની શકે કે આ જે કન્ટેન્ટ છે એ પહેલાં ઓછી હોય પછી કોઈક વ્યક્તિ એને ક્લિક કરે કે વગેરે કરે તો એ કન્ટેન્ટ વધી જાય તો આ રીતનું થવું જોઈએ કે જો આપણે કન્ટેન્ટ વધી જાય તો બીજી જે આઈટમ છે આમ નીચે ઉતરી જવી જોઈએ આવું ના હોવું જોઈએ જો આપણે ફિક્સ લેઆઉટથી બનાવ્યું હશે તો શું થશે તો કે આ બોક્સની આઇટમ વધશે તો પૂરું નીચેનું બોક્સ છે એ દબાઈ જશે અને નહીં દેખાય અને એટલા માટે આવી રીતે જે ડી ટેગ વગેરેને આપણે ફિક્સ સ્ટેટિક પોઝિશન નહીં આપીએ પણ ફ્લો લેઆઉટમાં બધી રિલેટિવ પોઝિશન આપી અને આપણે બનાવીશું આપણને અહીંયાથી બીજો પોઈન્ટ જોવા મળે છે રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન બનાવવા માટે ત્યાર પછી જો આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ તો એ ત્રીજો પોઈન્ટ છે બ્રેક પોઈન્ટ માટેનો હવે આ વિધાઉટ બ્રેક પોઈન્ટ બતાવ્યું છે એટલે બ્રેક પોઈન્ટ એટલે શું તો કે ધારો કે આપણી પાસે આ રીતના વસ્તુ હોય કે એક આઈટમ આ રીતની છે બીજી એની બાજુમાં ગ્રીન આઈટમ છે પણ આ જે પિંક આઈટમ છે એની સાથે આ બે બ્લુ આઈટમ કનેક્ટેડ છે અને આ ગ્રીન આઈટમ છે એની સાથે આ આ ડાર્ક બ્લુ બે આઈટમ કનેક્ટેડ છે તો પછી આપણે જો આને ફક્ત નાનું જ કરીશું તો એ રીતે દેખાશે આપણે કે આવી રીતે નાનું થઈ જશે અથવા અડધી વસ્તુ સ્ક્રીન પર દેખાશે અથવા તો એવું પણ થઈ શકે કે આ પિંક બોક્સ છે એની નીચે આ ગ્રીન બોક્સ આવી જાય અને પછી આ સ્કાય બ્લ્યુ ડોટ છે એ દેખાય ને પછી બ્લુ દેખાય તો એવું આપણે નથી કરવું પણ આપણે આ રીતનું કરવું છે જેમ કે અહીંયા જોવા મળે છે કે આ પિંક અને આ સ્કાય બ્લ્યુ ડોટ છે એને આપણે લિંક કરેલા છે કોઈ બી રીતે કે જેથી આપણે શું જોવા મળે છે કે એ બે તૂટતા નથી એની બેની વચ્ચે આ ગ્રીન બોક્સ નથી જતું પણ ગ્રીન બોક્સ આખું યુનિટ જ નીચે આમ ઉતરી જાય છે અને એની સાઇઝ વગેરે કશું જ ચેન્જ નથી થતું પણ એ આખું નીચે ઉતરી જાય છે અને નીચે આપણને દેખાય છે તો જ્યારે મોબાઈલ વગેરેમાં એ હોય તો આવી રીતે આપણે બ્રેક પોઈન્ટ આપવાની જરૂર પડશે કે કેટલી વસ્તુ કોની સાથે કનેક્ટેડ છે અને એ કઈ રીતે ઉતરી અને ક્યાં નીચે દેખાશે એ બધી બાબતો આપણે આપવાની રહે છે તો આ બધી બાબતો આપણે રિસ્પોન્સિવ વેબ ડિઝાઇનની અંદર ધ્યાનમાં રાખવાની છે આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે કે રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન બનાવવા માટે આપણે યુનિટ વગેરેને પણ ધ્યાન આપવાની જરૂર પડે છે અને બીજું જે ખાસ વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ છીએ અને એ છે મીડિયા ક્વેરી હવે મીડિયા ક્વેરી એ સીએસએસનો પોઈન્ટ છે કે જે હવે આના પછીના વિડીયોની અંદર આપણે જોઈએ કે કઈ રીતે આપણે મીડિયા ક્વેરીને વાપરીને અલગ અલગ સ્ક્રીન સાઇઝની અંદર આ પ્રોગ્રામિંગ કરી શકીએ એ વિડીયો દેખને કે લીએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है